संतो आपने समझावे छे के कर्मना त्रण प्रकार छे। एक तो अनंत जन्मोथी जे आपने कर्म करता आव्या छीए ए छे संचित कर्म, जेनो संचय थई ज गयो छे। आखो कर्मनो भंडार छे, कारण के अनंत जन्मना कर्म होय કેટલા બધા હોય એટલે એનું આખું બહુ મોટું ગોડાઉન છે। એમાંથી થોડા કર્મ લઈને ભગવાને આપણને આપણો આ દેહ એ બાંધી આપ્યો છે, એને પ્રારબ્ધ કર્મ કહેવાય। એટલે બીજો પ્રકાર પ્રારબ્ધ કર્મ। અને આ દેહથી જે કંઈ કર્મો અત્યારે આપણે કરીએ છીએ, કરાતા કર્મ, એ બધા ક્રિયમાણ કર્મ। એટલે સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ आ त्रण प्रकारना कर्म अपना शास्त्रों आपने समझाव्या छे। तो आपने जे आ मनुष्य देह आप्यो छे ए देहनी साथे जे जड़ेला कर्म छे तो अवश्य आपणे भोगववाना होय। पछी ए सुख होय तो सुख अने दुख होय तो दुख, पण ए भोगववू ज पड़े छे। महाराजे जे वात करी छे ने अंतेना 21मा वचनामृतमां, मीणे पायल दोरो, मीणे पायल दोरो जे होय मीणियो दोरो ए शियाळामां केवो एकदम कड़क, पण जेवो उनाळो आवे एटले ढीलो ढफ। એટલે આપણે પણ જ્યારે દુખ આવે ત્યારે ઢીલા ઢફ થઈ જઈએ, અને જ્યારે સુખ આવે એ વખતે કડક। એ વખતે આમ કોઈને પૂછીએ નહીં, આમ કોલર ઊંચા કરીને ફરતા હોઈએ। એટલે આપણી કંઈક એવી પરિસ્થિતિ થતી હોય છે, પણ બંનેની અંદર જેને સમતા હોય ને, સુખ દુઃખ એ બંનેને વિશે જેને સમત્વ એ જેને હોય, તો પછી એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં। આપણને જોવા મળે છે મોટા મોટા સંતો ભક્તોને પણ શારીરિક કે માનસિક ઘણા બધા પ્રકારના કેટલા બધા દુઃખો આવ્યા છે, પણ એ બધાને દુઃખ લાગ્યા જ નથી। આપણને તો પ્રશ્ન થઈ જાય કે આવા મોટા સંત કે જેણે સત્સંગની અંદર આટલી બધી સેવાઓ કરી હોય, તો એને આવું દુઃખ, એને આવી બીમારી। પણ શ્રીજી મહારાજ આપણને સ્પષ્ટ વાત સમજાવે છે, પ્રથમનું 70મું વચનામૃત, કે જે આ સત્સંગ કરીએ છીએ બીમાર ના પડી એના માટે નથી કરતા। ઘણી વારની કંઠી આપણે સંતો બાંધે તો વાત કરે સંતને, પહેલા તો અજાણ્યા હોય ને, સ્વામી હવે કોઈ પણ પ્રકારની બીમારી નહીં આવે, બીમારી માટેનો દોરો ધાગો નથી કંઠી, એ તો ભગવાનનો આશરો છે। એટલે ભગવાનના આશરે જઈએ છીએ, બીમારીને સુખ દુઃખ તો બધું આવવાનું જ છે। આ મોટા મોટા સંતોને, આ બ્રહ્માનંદ સ્વામીને આવ્યું, હવે મુક્તાનંદ સ્વામી તો સત્સંગની મા સમાન હતા, તો પણ એમને એ સમયની અંદર અસાધ્ય એવો ટીબી છે, આજે કહીએ છીએ ને ક્ષય રોગ એમને લાગુ પડ્યો હતો, અને પછી ધામમાં ગયા, એનું કારણ પણ એક ક્ષય રોગ, મુક્તાનંદ સ્વામી। તો આવા સત્સંગની મા સમાન સંત મુક્તાનંદ સ્વામી, એમની પણ આગળ વાત આપણે જોઈશું, એમનો મહિમા। એવા મુક્તાનંદ સ્વામીને પણ આવો અસાધ્ય ક્ષય રોગ, હવે મહારાજના આવા ભક્ત તેમ છતાં પણ આવું તો આપણને જોવા મળે છે। અદ્ભુતાનંદ સ્વામીની તો આખ્યાન આપણે જોઈએ, આપણે માની જઈએ કે કેવી મુમુક્ષુતા આ બધા પરમહંસોની। એ પોતે એકવાર શ્રીજી મહારાજની આજ્ઞાથી ગયા હશે વિચરણ કરવા માટે, છેક ખાનદેશને એનાથી પણ આગળ, ત્યાં મહારાષ્ટ્રમાં। અને બન્યું એવું કે ત્યાંના જે લોકલ જે રાજા હશે જે તે ગામના, એ રાજાને આ સંત બહુ ગમી ગયા કે મારી કુંવરીઓ એને પરણાવું, તો માંડ માંડ ત્યાંથી ભાગ્યા। 2 કે 3 જગ્યાએ આવું બન્યું, અને પછી પોતે 3 કે 4 દિવસના ઉપવાસ સાથે શ્રીજી મહારાજની પાસે પોતે પહોંચ્યા। આવા ખરેખર મુમુક્ષુ સંતો હતા, સામે ચાલીને રાજપાટને બધું મળતું હોય પણ એને ઠોકર મારે એવા અદ્ભુતાનંદ સ્વામી। અને પોતે સાધુ કઈ રીતે થયા હતા એની માટે એનો તો પાછો આખો ઇતિહાસ છે। શ્રીજી મહારાજે પોતે કાગળ લખ્યો, મહારાજ લગભગ એ વખતે મહારાજે 18 જેટલા સંતોના હરિભક્તોના નામ એની અંદર લખ્યા હતા કે આટલા આટલા હરિભક્તો માચા ખાચર છે કે બીજા બધા એની અંદર નામ ઘણા બધા હતા। એ બધા જ સીધા જ જેતલપુર જાય, રામદાસ સ્વામી પાસે દીક્ષા લઈને કાશીની યાત્રાએ નીકળી જાય। હવે આ તો કેટલું અઘરું કહેવાય, ગૃહસ્થ આશ્રમ માંડી દીધો છે, મહારાજની આજ્ઞાથી બધી તને મને ધને બધી જ પ્રકારની સેવા કરે છે, અને શ્રીજી મહારાજે ખાલી પત્ર જ લખ્યો છે, મુખોમુખ આમ વાત કરી નથી, ફોન કર્યો નથી, પણ ખાલી પત્રના આધારે 18 જણ નીકળી ગયા। હવે એમાં મેથાણના આજા પટેલ પણ હતા। અરે અજા પટેલ એ વખતે પોતાના જે ભાણેજ હતા એ કલ્યાણદાસ, એના લગ્ન માટે પોતે ગયા હતા, કડુના કલ્યાણદાસ હતા, અને કલ્યાણદાસ એ જ આ અદ્ભુતાનંદ સ્વામી। હવે અજા પટેલ ઉપર પેલો કાગળ આવ્યો, અને આ તો ચોરીની અંદર ફેરા ફરતા હતા કલ્યાણદાસ, અને મામા તો જવા માટે તૈયાર થઈ ગયા સાધુ થવા માટે, કલ્યાણદાસ ને આ વાતની ખબર પડી એ તરત જ પોતાના મામાની પાસે આવ્યા કે મામા આવી રીતે મારા લગ્ન ચાલે છે ને તમારે જતું રહેવું છે કે બેટા મારો તો આ કાગળ આવ્યો છે મહારાજનો એટલે મારે જવું પડે એમ છે મહારાજનો કાગળ એમણે બતાવ્યો મહારાજનો કાગળ એમણે જોયો તો 18 પરમહંસોના નામ હતા ને છેલ્લે મહારાજે વગેરે લખ્યું હતું એટલે કલ્યાણદાસ પોતે તૈયાર થઈ ગયા પેલા મામા એને રોકવા માંડ્યા કે ભાઈ તું રહેવા દે આ તો મારું નામ લખ્યું છે તારું નામ ક્યાં આની અંદર લખ્યું છે એમણે કોઈ વગેરે લખ્યું છે ને એ મારું જ નામ મારે સમજી લેવાનું છે એમ કરીને એ પણ પોતે સાથે જવા માટે તૈયાર થઈ ગયા આવો તો એમનો ત્યાગ હતો ચોરીમાં પેલા ફેરા ફરતા હતા પેલો બ્રાહ્મણ કહે કે તમે આવી રીતે અધૂરા લગ્ન મૂકીને આવી રીતે તારો જ ફેરા ફરવાના બાકી છે ગોર મહારાજને કહી દીધું તમારે ફેરા ફરવા તમે ફરી લો મારે ફરવા નથી મારે તો આ 84ના ફેરામાંથી નીકળવું છે તો આવો ત્યાગ આવો વૈરાગ્ય અદ્ભુતાનંદ સ્વામીનો હતો પણ એમને આંખનો ડોળો બહાર નીકળી ગયો હતો આવા કષ્ટથી એ પણ પીડાતા હતા પણ એમને દુઃખ લાગ્યું જ નથી આ બધા પરમહંસોને એવા એક શામળિયા ચૈતન્યાનંદ સ્વામી હતા એને હરસની એટલી બધી તકલીફ હતી સવારે 5 થી 10 વાર ઘેલાના કાંઠે એમને બેસી રહેવું પડે 5 થી સવારે 10 વાગ્યા સુધી એટલે આટલી બધી તકલીફથી આ બધા સંતો પીડાતા પણ તેમ છતાં પણ એમને કોઈ પોતાના મનમાં દુઃખ લાગ્યા જ નથી परम पूज्य प्रमुख स्वामी महाराज पण घणीवार वात करता होय छे के आ देश ने रोगनुं घर छे एनी अंदर रोगो आवता ज रहेवाना केटलाकने माटे आ देह रोगनुं घर होय केटलाक माटे होटल जेवुं होय रोगनी होटल जात जातना जे जोईए बधा रोग एनी अंदर मळे तमने केटलाकने रेलवे स्टेशन जेवुं होय एक गाड़ी आवे ने बीजी जाय एटले एक रोग आव्यो होय अने ए जाय त्यां तो बीजो आवी ज गयो होय એટલે કોકને રેલવે સ્ટેશન જેવું હોય કોકને રોગનું ગોડાઉન હોય એટલા બધા રોગ હોય કે ના પૂછો ને વાત યોગી બાપા વાત કરે છે ને કે આ 17 રોગોને દાબીને ફરીએ છે ત્યારે આ વિચરણ થાય છે એટલે યોગીજી મહારાજને બધા સંતોના જીવનમાં આપણને જોવા મળે છે એમના જીવનમાંથી આ પ્રેરણા મળે છે કે શરીરની અંદર તો સુખ દુઃખ આવવાના જ છે આ લોકની અંદર પણ સુખ દુઃખ આવવાના છે એટલે એમાં કોઈ દિવસ આપણે પાછા પડવાનું હોતું નથી અને એમાં પણ જે પ્રારબ્ધ ના આવે તો ભોગવવાના જ હોય છે કારણ કે વાત કરીને ઘટ સાથે ઘડિયા મુક્તાનંદ સ્વામીનું ભજન હમણાં આપણે સાંભળ્યું ઘટ એટલે કે આ શરીરની સાથે ભગવાને જોડી દીધા છે એટલે હવે એ તો અવશ્ય ભોગવવા પડે એમાં તો કોઈ છૂટકો નથી અને એટલા માટે જ વૈરાગ્ય શતકની અંદર પણ ભર્તૃહરિએ આપણને સમજાવ્યું છે કે રોગાશ્ચ શત્રવૈવ પ્રહરંતિ દેહમ આ રોગો છે શત્રુઓની જેમ આપણા દેહ ઉપર પ્રહાર કરે છે 6 પ્રકારના જે વિકાર કહીએ છે ને દેહના પહેલામાં પહેલું જાયતે જે જન્મે છે બીજો અસ્થિ જે હોવું પછી વર્ધતે વધે છે અપક્ષીયતે ધીમે ધીમે પછી ક્ષીણ થતો જાય ઉંમર વધતી જાય એમ પછી જીર્યતે એકદમ જીર્ણ થતો જાય અને છેલ્લે છઠ્ઠો વિકાર નશ્યતિ એ નાશ પામે આ 6 વિકાર કોઈ પણ દુનિયાની વ્યક્તિ હોય તો એ એમાંથી બચી શકવાની નથી એ દરેકને આ 6 વિકાર લાગુ પડવાના જ છે તો પછી એનાથી શા માટે આપણે ગભરાવું એ અહીંયા આપણને આ પરમહંસોના જીવનમાંથી એ શીખવા મળે છે ગુણાતીતાનંદ સ્વામી એટલે જ આપણને સમજાવે છે એમની વાતમાં કે મંદવાડ આવે એમાં કાયર ન થઈ જવું એમાં જે હિંમત રાખતા એ શ્રીજી મહારાજને ગમતું ગમે એવી બીમારી આવે પણ જો હિંમત રાખી હોય તો પછી ભગવાન પણ એવા ભક્ત ઉપર પ્રસન્ન થાય છે કારણ કે બધું જ કરનારા એ ભગવાન જ છે કરતા એ ભગવાન જ છે જ્યારે આપણે ભગવાનના આશરે આવીએ ત્યારે તો ભગવાન જ કરતા હરતા છે બીજું કોઈ નથી હવે આપણે થોડોક વિચાર કરીએ કે ભગવાનના ભક્તને જે કંઈ દુઃખ આવે છે એ દુઃખના કારણ શું છે દુઃખ છે તો દુઃખનું કંઈ કારણ તો હોવું જોઈએ ને પહેલામાં પહેલું કારણ જે આપણે નિવારી શકીએ એવું છે અમુક કારણ પછી આપણે જોઈએ જે આપણે નિવારી શકીએ એમ નથી પણ પહેલામાં પહેલું કારણ જે આપણે નિવારી શકીએ અને દુઃખ ઓછા આવે એવું જો કારણ હોય તો શ્રીજી મહારાજે પ્રથમના 34મા વચનામૃતમાં આપણને બતાવ્યું છે કે ખોતરીને ઊભા કરેલા દુઃખ અમુક દુઃખ આપણે છે ને ખોતરીને ઊભા કરીએ છીએ એ મહારાજે વાત કરી છે ત્યાં આગળ કે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોકવે કરીને ભક્તને દુઃખ આવે છે સાવ નાખી દીધા જેવો પદાર્થ હોય પણ એને માટે આપણે એનો જે લોભ એક વળગે ને એને લઈને ભગવાનની આપણે નાની હોય કે મોટી આજ્ઞા એ બધી આપણે લોપી નાખતા હોઈએ છીએ એને લઈને પછી દુઃખ આવતા હોય છે આજે સંતોની પાસે બધા જાત જાતના ભાતભાતના પ્રશ્નો હરિભક્તોના આવતા હોય છે। કેવા કેવા પ્રકારના પ્રશ્નો છે? શ્રીજી મહારાજની એક બહુ સામાન્ય આજ્ઞા છે શિક્ષાપત્રીમાં કે પોતાના પુત્ર કે મિત્રની સાથે પણ ધન વગેરેનો જે લેવડ દેવડનો વ્યવહાર કરવો સાક્ષીએ સહિત લખત કર્યા વગર કરવો નહીં। પુત્ર અને મિત્ર, બીજાની તો વાત જ નહીં, પુત્ર અને મિત્ર એની સાથે પણ આવી રીતે કરવું। તો એ બસ મુખોમુખ બધું કરી દેતા હોય છે, કંઈ પણ લેખિત ને કંઈ હોય નહીં। અને પછી પ્રશ્નો ઊભા થાય, બે હરિભક્તોના પ્રશ્ન હોય, કોને સમજાવવા? સંતોને પ્રશ્ન થાય, બેમાંથી કોને મનાવવા અને કોને સમજાવવા? એટલે આવું બધું, આવા તો કેટલા પ્રશ્ન। સાવ એક શ્રીજી મહારાજની એકદમ સ્પષ્ટ આજ્ઞા હોય કે પ્રમુખ સ્વામી મહારાજની સ્પષ્ટ આજ્ઞા હોય એ આપણે નેવે મૂકી દઈએ, એને લઈને ઊભા થતા હોય છે। એનું નામ જ ખોતરીને ઊભા કરેલા દુઃખ। એક આપણો યુવક હતો, પ્રમુખ સ્વામી મહારાજની સ્પષ્ટ આજ્ઞા છે કે નવરાત્રિમાં જવું નહીં। હવે નવરાત્રિમાં ગયો, આ તો હું 20 વર્ષ પહેલાની તમને વાત કરું છું, 20-22 વર્ષ પહેલાની। નવરાત્રિમાં ગયો અને એનું સ્કૂટર ચોરાઈ ગયું। ગરબા રમવા માટે ગયો હતો અને સ્કૂટર એનું ચોરાઈ ગયું। પછી એને, આમાં કેવું છે, અમુક લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, લાત પડે ને ત્યારે આપણને સમજાય ઘણી વસ્તુ। પછી એને સમજાયું કે અમે પ્રમુખ સ્વામી મહારાજની એક આજ્ઞા મેં લોપી, એને લઈને મને આ દુઃખ આવ્યું, બાકી મારું સ્કૂટર ચોરાયું હોત નહીં। હમણાં જ મહાન સ્વામી પ્રસંગ નહોતો કયો, લંડનના આપણા 3-4 યુવકો નવરાત્રિની અંદર ગરબા રમવા ગયા કે આજે જઈ આવીએ। એક જ દિવસ ગયા ખાલી, અને બીજા દિવસે છાપામાં એમના જ ફોટા આવ્યા નાચતા। એટલે આવું પણ એ થતું હોય છે। એટલે ટૂંકમાં અમુક દુઃખ જે આપણે નિવારી શકીએ છીએ જો ભગવાનની આજ્ઞામાં આપણે વર્તીએ તો કોઈ દિવસ આપણને એવા દુઃખ થાય નહીં। અત્યારે જે આ એજ ને બધું થાય છે એનું કારણ શું છે? માણસ જે વ્યભિચાર કરે છે એને લઈને, જે પોતે નિવારી શકે ધારે તો, પોતે જો સંયમની અંદર વર્તતો હોય તો કોઈ દિવસ એવા દુઃખ એના જીવનમાં આવવાના જ નથી। પણ આ પ્રકારના બધા જાત જાતના જે દુઃખ હોય છે અમુક તો આપણે ખોતરીને ઊભા કરીએ છીએ। એટલે પહેલો દુઃખનો પ્રકાર એ આપણે ખોતરીને ઊભા કરેલા દુઃખ। બીજો દુઃખનો પ્રકાર જો જોવો હોય તો શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું છે, જે હમણાં મેં વાત કરી, પ્રારબ્ધ। એ પ્રારબ્ધના જે દુઃખ હોય ઘટ સાથે ઘડ્યા છે, એટલે એ તો એની અંદર તો કોઈ પણ પ્રકારનું એ આપણે બધું ભોગવવું જ પડે છે, ભલે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય કે ગમે તે હોય। પણ પ્રારબ્ધના જે દુઃખ હોય કે સુખ હોય એ આપણે અવશ્ય એ ભોગવવા પડતા હોય છે। હવે આપણને સાથે સાથે જોઈએ તો બીજો પ્રકાર છે કે ભગવાન છે ને આપણને શુદ્ધ કરવા માટે પણ રોગને પ્રેરતા હોય છે, દુઃખ આપતા હોય છે। આપણને એમણે શુદ્ધ કરવા છે કે એમનો હેતુ શુદ્ધ છે, એના માટે પણ પોતે આપણને આવા દુઃખ એ આપતા હોય છે। જે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને, કાં તો અષ્ટાંગ યોગ કાં તો રોગ, એ વગર આ મનનો મેલ, અંતરનો મેલ જાય નહીં। હવે આ કળિયુગ છે, કળિયુગની અંદર અષ્ટાંગ યોગ આપણે સિદ્ધ કરી શકીએ એવી તો કોઈ આપણી ક્ષમતા છે નહીં। એક ઉપવાસ કરવો અઘરો પડે છે, બરાબર? એક ઉપવાસ આપણે કરવો હોય તો એ કેટલો બધો, એમાંય શાસ્ત્રી મહારાજના જે 5 ઉપવાસ છે એ આપણને કરવા આગ્રહ પડે છે, તો અષ્ટાંગ યોગની તો ક્યાં વાત કરવી। અષ્ટાંગ યોગની તો શરૂઆત જ થાય સંયમથી, યમ, પહેલામાં પહેલો સંયમ। સંયમ માણસ નથી પાળી શકતો, એટલા માટે તો નિયમ આપવામાં આવે છે। આ બધા નિયમોનો હેતુ જ એ છે કે આપણે સંયમમાં વર્તીએ। આ શ્રાવણ મહિનાની અંદર આપણને એકટાણા વગેરે જે વ્રત આપવામાં આવે છે, ધારણા પારણા, એનો મૂળ ઉદ્દેશ એ સંયમ છે, નહીં કે આપણે વધારે પેલું ઠપકારીએ, વધારે ને વધારે ખાતા રહીએ। પણ એની અંદર આપણે સંયમપૂર્વક વર્તીએ, પણ સંયમપૂર્વક નથી વર્તાતું, એના માટે નિયમો આપવામાં આવે છે। એટલે બીજું અંગ કયું? યમ, પછી નિયમ, પછી આસન। અત્યારે બધું યોગા બધા કરે છે ને આખી દુનિયાની અંદર, તો ખાલી આસન અને પ્રાણાયામમાં જ પૂર્ણાહુતિ થઈ જાય છે એ લોકોના યોગની। હકીકતમાં તો આગળના 2 અંગ તો બધા ભૂલી જતા હોય છે, બસ ગમે એટલું ખાવ ને પછી પ્રાણાયામ કરો કે પેલા આસન કરો, એનો કોઈ અર્થ નથી। વ્યવસ્થિત તમારે સંયમમાં વર્તવું પડે, નિયમમાં વર્તવું પડે, પછી આ આસનની વાત આવે, પછી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, અને છેલ્લું અંગ સમાધિ છે અષ્ટાંગ યોગના ફળરૂપે, ત્યારે એ સમાધિ સિદ્ધ થાય। તો એવો અષ્ટાંગ યોગ અત્યારે સિદ્ધ થાય એ તો ભૂલી જ જવાનું છે, આ કળિયુગની અંદર બહુ અઘરું છે, એ તો થઈ શકે એમ જ નથી। તો પછી બીજો કયો વિકલ્પ રહ્યો? રોગ। એ રોગે કરીને પછી આપણને શુદ્ધ કરે ભગવાન અથવા ભગવાનના સંત, પણ એ પણ આપણા સારા માટે હોય છે। એક આપણી જે વાયકા છે ભમરી, પેલી ઈયળને પકડી લાવે અને પછી એને ચટકો મારે. ભમરીનો ચટકો આપણામાંથી જેણે ખાધો હોય એને ખબર હોય ભમરીનો ચટકો એ કેવો હોય, અને એમાં પણ પેલું ભમરીયુંમાં એની ભમરીનો ચટકો એટલે ભયંકર હોય, એ તો એકદમ ત્રાસદાયક હોય. અને પેલી ઈયળને ચટકો મારે, આપણને ચટકો મારે તો આપણે સહન નથી કરી શકતા, તો ઈયળમાં તો કંઈ હાડકું બાટકું કંઈ હોય જ નહીં. હવે એને તો ચટકો કેટલો બધો ભારે પડે. એટલે ભમરી ભરે ભારે ચટકો પલટવા ઈયળનું અંગ, શા માટે એને ચટકો મારે છે? એનું અંગ પલટી દેવું છે, પોતાના જેવી ભમરી કરી દેવી છે. તેમજ સંત વચન કટુ કહે આપવા આપણો રંગ. ભગવાનના સંત પણ આપણને જે કંઈ કડવા વચન કહે, આપણને ભલે ન ગમે એવા હોય અથવા તો આપણને આવું દુઃખ આપે, પણ એ શેના માટે? આપવા આપણો રંગ. આપણો રંગ આપણે ભૂલી ગયા છીએ, આપણે આત્મા છે, દેહ આપણું સ્વરૂપ નથી, એમને બ્રહ્મરૂપ કરવા છે, એટલા માટે એ આપણને આવા કડવા વચન કહે. બીજું દ્રષ્ટાંત નિષ્કુળાનંદ સ્વામીએ આપણને આપ્યું કે જેમ જનનીને હૈયે હેત છે, માતાને પુત્રને વિશે કેવું હેત હોય, અને એટલા માટે જેને કડવાણી પીવડાવે નાનપણમાં, કડવાણી પીવડાવવાનો હેતુ શો? એને કોઈ પણ પ્રકારની બીમારી ના આવે. પણ પેલું બાળક ભલે શિશુ હોય તોય કોણ જાણે એને ખબર પડી જતી હોય કે હવે આ મને કડવી વસ્તુ પાવાની છે, એટલે તરત જ રડવાનું શરૂ કરી દે, મોઢું ખોલે જ નહીં. અને પછી એની જે મા હોય એ એનું નાક દબાવે, નાક દબાવે એટલે શ્વાસ લેવા તો મોઢું ખોલવું જ પડે, અને પછી પેલી કડવાણીની જે ચમચી હોય એ પીવડાવી દેતી હોય, અને પછી પેલું તો કજિયા જ કરે છોકરું તો, અને એને તો એવું જ લાગતું હશે કે આ મારા ઉપર અત્યાચાર જ કરે છે. બરાબર, બાળકને તો શું લાગે બીજું? અત્યાચાર જ લાગે પોતાના ઉપરનો, પણ એ સમજતું નથી કે આગળ જતાં એ નિરોગી રહેશે આને લઈને. તો એવી જ રીતે અહીંયા આપણને જે ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે કે અષ્ટાંગ યોગ કાં રોગ એ વગર નિર્વાસનિક થવાય નહીં. તો ભગવાન કે ભગવાનના સંત પણ જે કંઈ દુઃખ આપે છે એ આપણા હિત માટે હોય છે. શાસ્ત્રીજી મહારાજના સમયમાં એકવાર એક હરિભક્ત હતા, એમણે બીજા હરિભક્તની વાત કરી, કંઈક પેલું જ્યોતિષને બધું આવડતું હશે જોતા, પેલા બીજા હરિભગતનો હાથ જોયો અને શાસ્ત્રી મહારાજને વાત કરી કે આ તો કેટલો બધો, આના નસીબની અંદર તો લખલૂટ સંપત્તિ છે, અને તમે એમને આવી રીતે રાખ્યા છે સાવ હાથે પગે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે જો એના નસીબમાં જેટલું હોય એટલું મેં આપ્યું હોત ને તો વિલાયતની અંદર રાંડો નચાવતો હોત. એટલે આ શાસ્ત્રીજી મહારાજ છે, આ બધા ભગવાનના સંત, એનું આ કર્તવ્ય છે કે જે સુખથી આપણને દુઃખ ઉપજે આગળ જતા, આપણે વિષયોની અંદર લોપાઈએ તો એવું સુખ આપણને આપતા નથી, અને જે દુઃખથી આગળ જતા આપણને સુખ થવાનું હોય, આપણે નિર્વાસનિક થવાના હોઈએ, તો એવું દુઃખ એ અવશ્ય આપણને આપતા હોય છે. એટલે આપણને શુદ્ધ કરવા માટે પણ આપણને આ દુઃખ આપતા હોય છે, રોગ આપતા હોય છે. એટલે આ દુઃખનો ત્રીજો પ્રકાર ભલે આપણા પ્રારબ્ધમાં ન હોય, પણ ભગવાન અને સંત આપણા સારા માટે ઊભું કરતા હોય છે. અને એક જે ચોથો પ્રકાર છે, એ ચોથો પ્રકાર છે આપણી કસોટી માટે. ભગવાન અને ભગવાનના સંત આપણું ટેસ્ટિંગ એ કરવું પડે ને, પાકું છે કે કાચું, પેલું માટલું આપણે ચેક કરીને લેતા હોઈએ છીએ. એક માટલા જેવી વસ્તુ પણ જો આપણે ચેક કરીને ઘરની અંદર લાવતા હોઈએ, તો આપણે અક્ષરધામનો દરવાજો ખખડાવીએ તો ભગવાન ચેક ના કરે આપણને, એમને એન્ટ્રી આપી દે. અત્યારે બધી સ્કૂલો કોલેજોની અંદર પણ એન્ટ્રી એમને એમ થોડી મળે છે, કેટલા બધા કેમ્પસ ઇન્ટરવ્યૂને બધું કેટલું બધું હોય છે. એવી રીતે પેલો આખો અહીંયા એન્જિનિયરિંગના આપણા બધા વિદ્યાર્થીઓ ભણે છે, છેલ્લા વર્ષમાં હોય, બધી કંપનીઓ આવી જાય ને બધા ઇન્ટરવ્યૂ લે. ઇન્ટરવ્યૂ વગર કોઈને પણ નોકરીની અંદર રાખવામાં આવતા નથી. તો ભગવાન પોતાના અક્ષરધામની અંદર આપણને કોઈને એમને એડમિશન આપવાના નથી, એના માટે એ પણ કસોટી કરવાના છે ને. તો કસોટી કરવા માટે પણ ભગવાન એ આપણને દુઃખ આપતા હોય છે. પણ આપણા માટે મોટામાં મોટી વસ્તુ શું છે? ભગવાન કા ભગવાનના સંતને આપણે આશરે ગયા છીએ તો આપણું શૂળીનું દુઃખ કાંટે મટાડી દે છે, આટલું મોટું કન્સેશન એમણે આપણને આપેલું છે. આ બધા દુઃખ તો આપણને આપે છે, ચાર પ્રકાર છે આપણે જોયા દુઃખના, પણ એમાં પણ કેટલું મોટું કન્સેશન જે પ્રથમના 70માં વચનામૃતમાં કહ્યું. આમ તો મહારાજે બે વરદાન માગી જ લીધા છે આપણા બધા માટે. પહેલું વરદાન કે તમારા રામાનંદ સ્વામીને એમણે વાત કરી જ્યારે ગાદી સોંપી એ વખતે કે પહેલામાં પહેલું તો તમારા ભક્તના નસીબમાં જો રામ પાત્ર હોય તો એ મને આવે, પણ તમારો ભક્ત અન્ન વસ્ત્રે કરીને દુઃખી થાય નહીં. શ્રીજી મહારાજે એવું નથી માગ્યું કે તમારા ભક્તને બધી ગાડી બંગલા મળે કે અમેરિકાની સિટીઝનશીપ મળે, એવું કંઈ માગ્યું નથી। એમણે તો એવું જ માગ્યું છે તમારા ભક્તને અન્ન વસ્ત્રનું દુઃખ રહે નહીં, એ મને આવે પણ તમારો ભક્ત દુઃખી થાય નહીં। બીજું એમણે એ માગ્યું તમારા ભક્તને જો એક વીંછીની વેદના થવાની હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ વીંછીની વેદના ભલે થાય પણ તમારા ભક્તને એ દુઃખ થાય નહીં। તો આટલું એમણે કન્સેશન આપ્યું છે ને એમાં પણ મહારાજ પાછી વાત કરે છે કે શૂળીનું દુઃખ ભગવાન કાંટે કરીને મટાડી દે છે। હવે શૂળી એટલે શું આપણને ઘણા બધાને ખ્યાલ જ નહીં હોય। पहला जमा में बदा रजवाड़ाओ देहांत दंडनी सजा केवी आपता अत्यंत क्रूर रीते आपता। अत्यारे तो आ फांसीनी सजा तो घणी सारी कहेवाय। पहले जाहेर नी अंदर एक पेली शूळी राखवामां आवी होय। शूळी एटले शुं आखो शंकु आकारनो थांभलो होय, नीचेनो बेस थोड़ो पळो होय, जेम जेम उपर जाओ एम एम एकदम सांकड़ो थतो जाय ने एकदम एनी टोच होय एकदम शार्प होय। अने जेने आ सजा फरमाववामां आवी होय एने पेला चार पांच जण पकड़ीने ऊंचे लई जाए अने उपर लई जाए ने एनी टोच जे होय त्यां आगळ जे नाभी आपणा शरीरनुं सेंटर पॉइंट कहेवाय केंद्र एने एनी अंदर परोवामां आवे अने पछी पेलाने गोळ गोळ फेरववामां आवे। केटलुं बधुं आम कष्ट थाय, पेलो राडो पाडे एकदम रीबातो रीबातो पछी धीमे धीमे नीचे आवे पोताना ज वजनथी अने कणसतो मरी जाए। कारण के हवे आवी रीते मरवामां पण वार लागे, भले लोही लुहाण ने बधुं थाय पण कलाक बे कलाक तो थई जता हशे, एमने एम कहीं थोड़ो जीव जाए। हवे एना करता तो फांसी सारी 5-7 मिनिट में एनो फैसलो आवी जाए, पूरुं थई जाए। अने ए पण आपणो जे लोकशाही देश छे एमां तो अत्यारे फांसी आपवामां आवती नथी। भले आखो राष्ट्रनो द्रोह कर्यो होय, आटलो मोटो अपराध कर्यो होय, तेम छतां पण सुखेथी जेलनी अंदर रहे छे, करोड़ोना आंधण एनी पाछळ थाय छे। ये आपने जोवा मळे छे। पहला जमाना में आवा जे रजवाड़ा था ए आखो शक्को बेसारवा माटे के भूलथी पण आवो अपराध कोई करे नहीं, ए बधाने एक बतावा माटे आ रीतनी ए लोको व्यवस्था राखी थी। हवे आ तो केवी सजा कहेवाय शूळी, पण एनुं दुःख खाली एक कांटाथी मटाड़ी दे કેટલી મોટી દયા કહેવાય। તેમ છતાં પણ આપણી કઠણાઈ શું છે? एक कांटा जेटलू दुख आपणे शूळी जेटलू मानी लईए छीए के कोई नहीं हूँ ज मळ्यो भगवानने, कोई ने नहीं मने ज आ दुख आव्युं। एटले आपणने आ प्रश्न एक रहे छे। एटले अहींया श्रीजी महाराज ए आपणा उपर आटली मोटी दया करी छे। आपणने एक निर्वासनिक करवानो जेमनो हेतु छे, भगवानना संतने पण ए ज इच्छा छे। प्रथमना 67मा वचनामृतमां जे महाराजे कह्युं के मारो जे संगी छे तो एने कोई पण प्रकारनी आ संसारनी वासना ए रहे नहीं। प्रमुख स्वामी महाराज पण बोल्या था कि बधाने भगतजी महाराज जेवा करी देवा छे, एक टोचो कोईने लागे नहीं। एटले केवल आ एक भगवाननी इच्छा छे, संतनी इच्छा छे कि आपणने निर्वासनिक करवा छे, एना माटे पण आवा दुख ए पोते आपणने आपता होय छे, मोकलता होय छे। अंत्यना 13मा वचनामृतमां तो आदर्श भक्तनुं लक्षण ए श्रीजी महाराजे केटलुं सरस कह्युं छे, आपणे शब्दो सांभळीए। अने ते भगवान छे, ते ज आ देहना प्रवर्तावनारा छे, ते गमे तो देहने हाथीए बेसारो ने गमे तो बंदीखाना में नंखावो ने गमे तो आ देह में कोईक मोटो रोग प्रेरो, पण कोई दिवस भगवान आगळ एवी प्रार्थना करवी नथी जे हे महाराज आ मारू दुख छे तेने टाळो। शा माटे जे आपणे पोताना देहने भगवानना गमतामां वर्ताववो छे, ते जेम ए भगवाननु गमतुं होय तेमज आपणे गमे छे, पण भगवानना गमता थकी पोतानुं गमतुं लेश मात्र पण नोखुं राखवुं नथी ने आपणे ज्यारे तन मन धन भगवानने अर्पण कर्युं त्यारे हवे भगवाननी इच्छा ते ज आपणुं प्रारब्ध छे, ते विना बीजुं कोई प्रारब्ध नथी। माटे भगवाननी इच्छाए करीने गमे तेवुं सुख दुख आवे तेमां कोई रीते अकड़ाई जवुं नहीं ने जेम भगवान राजी तेम ज आपणे राजी रहेवुं। तो आ वात आ हरिलीलामृत ग्रंथनी अंदर श्रीजी महाराज आपणने समजावे छे के अंते बहु बहु थशे तो शुं थशे, मृत्यु आवशे तो पण शा माटे आपणे गभरावવું? मृत्युनी बीक कोने लागे छे? तो महाराज एवी वात करे छे के मूर्खाजनो मौत थकी डरे छे। आपणने बधाने एमणे मूर्ख कही दीधा एवुं कही शकाय, कारण के आपणने बधाने मृत्युनी ए बीक तो छे ज। पण महाराज अहींया समजावे छे के जेने मरीने हरिधाम जावुं तो शीद शोकातुर चित्त थावुं। जेने मरीने भगवानना धाममां जवुं छे तो शा माटे शोकातुर थवुं? जेम अहींथी आप એટલું પાકું હોય કે અમેરિકા જવાનું છે તો કોઈને એવું દુઃખ થાય કે હવે મારે ભારત છોડી દેવાનું? લેશ પણ દુઃખ ના થાય કે મારે બસ મારે આ ભારત છોડી દેવાનું? कारण के વધારે સુખ આમ આગળ દેખાય છે ને, તો જેને મરીને હરિધામ જ આવવું, બસ મરી જવાનું એવું દુઃખ થાય. જો ભગવાનના ધામનો આપણને મહિમા સમજાવ્યો છે તો પછી કોઈ દિવસ એ દુઃખ એ થાય જ નહીં. તો મહારાજ આપણને આ વસ્તુ સમજાવે છે કે આપણે જ્યારે ભગવાનના આશ્રિત થયા છીએ તો જીવતે લાખના અને મુએ સવા લાખના, તેમાં કોઈ દિવસ આપણે ચિંતા કરવાની હોય નહીં. પણ એ વખતે આ બધા સંતો ભક્તો એ મહારાજને વિનંતી કરે છે, કારણ કે બધા પાછા શાણા હતા બધા સંતો ભક્તો. પણ મહારાજે આ બધી ઉપદેશની વાત કરી એમણે પોતે ગ્રહણ કરી, એ બ્રહ્માનંદ સ્વામીમાં ના લગાડી. એ આપણા જેવા તો લગાડી દે બ્રહ્માનંદ સ્વામીમાં કે બીમાર પડ્યા બરાબર છે, હવે દુઃખ તો ભગવાન આપતા હોય, કસોટી કરતા હોય કે પ્રારબ્ધનું છે ભોગવવાનું હોય. એમણે તો મહારાજને વાત કરી કે મહારાજ કાળ કર્મ અને માયા તો તમને વશ વર્તે છે, તમે જે ધારો એ થઈ શકે એમ છે, બીજો કોક હોત તો બરાબર છે, એ તમે આ વાત કરો છો બરાબર છે, પણ હવે તો તમે જ જ્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો તો બધાની ઉપર તો તમારું શાસન છે, તમે જો ધારો તો પ્રારબ્ધ નહીં ફેરવી શકો. તો આ બ્રહ્માનંદ સ્વામીને કૃપા કરીને તમે બેઠા કરો તો તમારો અતિશય અમે પાડ માનશું, બહુ મોટો ઉપકાર માનશું. એકદમ ગદગદ કંઠે આ બધા સંતો ભક્તોએ મહારાજને આ પ્રાર્થના કરી. આંખમાં પાણી આવી ગયા એવું પણ વર્ણન અહીંયા આપણે સાંભળ્યું. તો આ છે એ ભક્તનું લક્ષણ છે. ભક્ત કોને કહેવાય? જે બીજા ભક્તના દુઃખે દુઃખી થાય, સુખે સુખી. ભક્તના સુખે સુખી અને દુઃખે દુઃખી, દુઃખે સુખી નહીં. કે આપણે બધા, આપણા બધાની કેવી પરિસ્થિતિ છે? બીજાના દુઃખે આપણે સુખી થઈએ. બીજાને દુઃખ આવે ને તો આપણને બહુ આમ આનંદ થાય. જેમ એક ભક્ત એણે કંઈક તપ કર્યું ભગવાનને રાજી કરવા માટે, અને ભગવાન પ્રસન્ન થયા, અને પ્રસન્ન થઈને ભગવાને કહ્યું કે તું માગ, જે તું માગીશ એ હું તને આપીશ. પણ પછી સાથે સાથે ભગવાને એક કન્ડિશન મૂકી, એક શરતે હું તને આપીશ, તું જેટલું માગીશ એના કરતાં ડબલ તને તારા પડોશીને મળશે. હવે પેલો એક કાર માગે મર્સિડીઝ, એટલે એના પડોશીને કેટલી મળે? બે. એક બંગલો માગે તેના પડોશીને 2 બંગલા મળે. એક પુત્ર માગે પડોશીને 2 પુત્ર થાય. એટલે હવે કરવું શું? મૂંઝાયો. બરાબર વિચાર્યું, આમ બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું બધું કે હવે માગવું શું, હવે આ તો તકલીફ ઊભી થઈ ગઈ. એટલે પછી એણે બહુ વિચારીને શું માગ્યું? ભગવાન એક કામ કરો, તમે મારી એક આંખ લઈ લો. એટલે પેલો બિચારો, એનો પાડોશી હોય, એની તો 2 આંખ જાય. ભગવાનને વાત કરી મારો એક હાથ તમે લઈ લો. એટલે પેલાના તો 2 હાથ જાય. એક મારો પગ લઈ લો. એટલે પેલાના 2 પગ જાય. સાવ નવરો થઈ જાય પછી તો. એટલે આપણી પરિસ્થિતિ કંઈક આવી છે. કોકના દુઃખે આપણે સુખી થઈએ છીએ કે હા બસ આ જ લાગનો છે, થવા દો, ત્યારે હવે જોવાની મજા આવશે, ખેલ જોવાની. આ બધી આપણી ભાવનાઓ છે. જ્યારે ભગવાન અથવા તો ભગવાનના સંત અથવા ખરેખરા જે ભક્ત હોય એની કેવી ભાવના છે? આજે જુઓ પ્રમુખ સ્વામી મહારાજ, બીજાના ભલામાં આપણું ભલું છે. આ એમનું સૂત્ર. કોઈને દુખીઓ રે દેખી ના ખમાય, દયા આણી રે અતિ આકળા થાય. મહારાજ માટે આ પરમહંસોએ લખ્યું છે કે કોઈને પોતે દુખીઓ જોઈ શકતા નથી. આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ જોવા મળે છે કે કોઈને દુખીઓ હોય તો તરત જ એમનું અંતર પણ દ્રવી જાય છે. એ પોતે જોઈ શકતા નથી. ભગવાન કે ભગવાનના ભક્તનું જે દુઃખ છે એ પોતે નથી જોઈ શકતા પ્રમુખ સ્વામી મહારાજ. તો આ ભક્તનું લક્ષણ છે કે પોતે બીજાના દુઃખે એ દુઃખી થાય, અને એ ભક્તની સમજણ એ આવી હોય. સત્સંગી સૌ છે હરિના જ અંગ, તે શું રૂઠે તે હરિને જ સંગ. જો અંગ એકે હરિનો દુખાય, તો દુઃખ તે શ્રી હરિને જ થાય.